हेलो विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर ની અંદર ડિવિઝન અને ગર્ભના પ્રયોગની ચર્ચાઓ કરેલી હતી અને એના આધારે આપણે જોયું હતું કે ભાઈ પરમાણુનું બંધારણ એને આમ બે ત્રણ અગત્યના યુનિટ્સ થી આપણે ચકાસ્યા હતા કે સૌથી પહેલી વાત તો એ આપણે જાણ્યું હતું કે ભાઈ પરમાણુની અંદર ખૂબ જ બધી સ્પેસ રહેલી છે, જગ્યા રહેલી છે. રધરફોર્ડના અનુમાન ઉપરથી 10^-10 મીટરના ક્રમનો પરમાણુ કે જેમાં ન્યુક્લિયસની સાઇઝ છે એ 10^-15 મીટરના ક્રમનો છે, તો એ વસ્તુ તો ક્લિયર થઈ. અને એના આધાર ઉપર એક એવું કન્ક્લુઝન આવ્યું કે ભાઈ પરમાણુની અંદર ધન વીજભાર છે એ કોઈ એક જગ્યાએ, જો હજી ન્યુટ્રોનની તો કોઈ વાત જ નથી, ન્યુટ્રોનનો કોઈ ઉલ્લેખ જ નથી, બરોબર. હજી તો આપણે ખાલી એવું વિચાર્યું છે કે ધન વીજભાર છે એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થઈ ગયા છે અને ઋણ વીજભાર છે એની આસપાસ અમુક અંતરે સ્થિત ગતિ કરે છે. જો સ્થિત ગતિનો શબ્દનો મીનિંગ સમજો, સ્થિર ગતિનો મીનિંગ શું થશે કે એ કણ પોતે ગતિ કરતો હોય પણ પરમાણુ પોતે ગતિ કરતો હોય નહીં, એવી ગતિને આપણે અહીંયા કેવી ગતિ કહીશું, સ્થિત ગતિ કહીશું. એટલે ઇલેક્ટ્રોન છે એ આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. હવે આ ન્યુક્લિયસની આસપાસ એ સ્થિર શું કામ નથી રહ્યું, તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે એક જગ્યાએ ધન વીજભાર સ્ટ્રોંગ છે અને ઋણ વીજભાર છે એ વિતરિત થયેલો છે. હજી કક્ષાઓ એવી ચોખવટ પણ આપણે નથી કરી, બરોબર. તો ખાલી એમ સમજવાનું છે કે આ ધન વીજભારથી, આ ધન વીજભારથી માનો કે આ ધન વીજભાર એક ગોળો છે કોઈ પણ પેટર્ન ગોળો તો એનાથી પણ અમુક અંતરે આવા ઇલેક્ટ્રોન છે એ સ્થિત ગતિ કરે છે. હવે કેવા પ્રકારની વર્તુળાકાર કે આ કે તે જેવી કોઈ ચોખવટ છે તો છે એ ગતિ કરતા હશે તો ત્યારે એનું ન્યુક્લિયસથી અંતર છે એ કોઈ ફિક્સ હશે, કોઈ આર જેટલું ડિસ્ટન્સ છે. હવે એવી છે કે કોઈ બીજો ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એનો ડિસ્ટન્સ પણ ક્યાંક એનાથી જુદું છે, એ આર બેન્ડ જેટલા અંદર હોય. તો આવી રીતે જુદા જુદા અંતર ઇલેક્ટ્રોન છે એ આની આસપાસ કંઈક સ્થિત ગતિ કરે છે. હવે આવી સ્થિત ગતિની ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કેટલી હશે, મતલબ કે કયો ઇલેક્ટ્રોન કેટલા અંતરથી એની આસપાસ ગતિ કરે છે એ વસ્તુ મારે પહેલાં પાછી સમજવી છે. તો આપણે મને આજનો ટોપિક છે ઇલેક્ટ્રોનની કક્ષા. હવે કક્ષાઓના એનો ક્વોન્ટમાં એ બધી વસ્તુ તમે કેમેસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા છો, પણ મારે એ વસ્તુ ઉપર નથી લઈ જવાનું. મેઇન વસ્તુ મારે ક્યાં લઈ જવાની છે કે જ્યારે એટમ છે એમાં કોઈ કણ કોઈ કોઈ વીજભાર જ્યારે ગતિ કરે છે તો એ ગતિકીય માર્ગ દરમિયાન એનામાં કેવા પ્રકારના બળ લાગે છે અને એ બળની અસર હેઠળ કેવા પ્રકારની ગતિમાં પરિવર્તન આવે છે એ મારે આજ સમજવાનું છે. તો ભાઈ એક વસ્તુ તો ક્લિયર છે કે આ છે એ પોતે ધન વિસ્તાર ધરાવે છે, આ છે એ પોતે ઋણ વિસ્તાર ધરાવે છે. એટલે એક તો શું છે અને બે વચ્ચે કઈ તો કયું બળ લાગતું હશે, કુલંબીય બળ લાગતું હશે, ઓબ્વિયસ વાત છે. એક તો ભાઈ કુલંબીય બળ લાગતું હશે, બરોબર. સેકન્ડ તો કે બીજું આની કઈ વચ્ચે શું બળ લાગતું હશે, તો કે બીજું આની વચ્ચે લાગતું હશે એક આની ફરતે આને કેન્દ્રમાં રાખી અને વર્તુળાકાર ગ્રહોની માફક ગતિ કરે છે એમ કીધું રધર ફોડે. રધર ફોડે શું કીધું કે ગ્રહોની માફક જેમ સૂર્ય છે એની આસપાસ ગ્રહો જેમ ગતિ કરે છે એમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો સ્વાભાવિક છે કે એની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય તો દરેક વર્તુળાકાર ગતિ છે એને કંઈક કેન્દ્ર તરફ બળ લાગતું હોય, તો ઈ બળ છે એને હું કહેતો કેન્દ્ર ગામી બળ. તો આ કુલંબીય બળ છે એને હું એફ ઈ કહી દઉં અને કેન્દ્રગામી બળ છે એને સેન્ટર ફોર્સ એફ સી કહી દઉં. તો હવે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ ખબર છે આપણને એ વસ્તુ પાલતી એટલે કે ભાઈ આધાર વિજ્ઞાન છે આરોહ વિજ્ઞાન છે આકર્ષણ થવું જોઈએ, પણ ઇલેક્ટ્રોન છે એ કઈ ન્યુક્લિયસ ને અથડાતા નથી. તેનો મતલબ શું થાય કે આ બંને બળો છે એ એકબીજાના વિરોધ કરતા બળ છે. આ ફોર્સ છે એ હોય છે એ કેન્દ્ર ત્યાગી છે, સોરી કેન્દ્ર ત્યાગી પ્રકારનું બળ છે. આ કેન્દ્ર ત્યાગી પ્રકારનું બળ છે, આ જે છે એ કેન્દ્ર ત્યાગી પ્રકારનું બળ છે જે કેન્દ્રથી દૂર લઈ જતું ફોર્સ છે અને આ જે છે કુલંબીય બળ છે. જો એ બંને બળો એકબીજાને ઇક્વલ હોય ને તો જ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સુધી અથડાય નહીં, એવું રધર ફોડે કીધું. અને વાત એ સાચી છે કે જો આ બંને બળોના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ વિરુદ્ધ હશે તો ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સુધી પહોંચશે નહીં. મતલબ તમે એક વસ્તુ આ રીતે અસ્યુમ કરી શકો કે આ કોઈ એવો ન્યુક્લિયસ છે કે જે પોતે ધન વીજભાર ધરાવે છે અને આ ઇલેક્ટ્રોન છે એ એની ફરતે કક્ષામાં કંઈ ગતિ કરે છે. તો કુલંબીય બળ છે આ બાજુ લાગે છે એફ
પણ કેન્દ્રથી આગળ ભાગ છે ક્યાં આવે છે ખરેખર વક્રાકારના સ્પર્શકની દિશામાં આ રીતે રાખવું હોવું જોઈએ પણ કેન્દ્રથી આગળ ભાગ છે એટલે એકદમ ઓપોઝિટ છે એમાં PFC પ્રકારનું છે મતલબ અહીંયા બંનેની દિશા વિરુદ્ધ છે પણ મૂલ્યો કેવા છે સમાન છે તો હું સરખાવું છું તો કે ભાઈ FE is equal to FC બંને બાજુના મૂલ્ય છે સમાન હોવા જોઈએ છે તો FE બરાબર હું છે આપણે ખબર છે કે FE is equal to હું કહું તો કે FE is equal to આપણે કહો છો કે તમે 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square કે નહીં તો FE is equal to મારી પાસે આવી તો સમીકરણ આવે છે 1/4 pi epsilon 0 Q1 એટલે શું થશે ઇલેક્ટ્રોન Q2 મતલબ જે ન્યુક્લિયસ ઉદાહરણ છે ન્યુક્લિયસ સમજવા છે તો ન્યુક્લિયસ સમજવા તો ન્યુક્લિયસ માં એક અમુક નંબર ઓફ પ્રોટોન હશે ઈ એના પરમાણુ ક્રમાંક ઉપર આધાર રાખે તો એનો Q2 કેટલો થશે Z કેટલો થશે Z/R² તો તમારી પાસે FE શું આવે ભાઈ તો કે FE is equal to 1/4 pi epsilon 0 Z/E² / R² તો આ તમારે તમને આજી ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતો કુલંબીય બળ હવે મારે જોવું છે કેન્દ્ર ત્યાગી બળ તો કે કેન્દ્ર ત્યાગી બળ આપણે નિયમિત ગોળાકાર ગતિ ભણી ગયા છીએ ભાઈ તો FC is equal to આપણને ખબર છે શું થશે mv² / r થશે છે કે નહીં તો આ થયું કેન્દ્ર ત્યાગી બળ તો કેમ કે આપણે બળ જો મૂલ્ય સરખા હશે તો જ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ માં જઈને અથડાશે નહીં કેમ કે નહીતર તો ધન વિજવાને ઋણ વિજવાને આકર્ષણ અનુભવતા હોવા જોઈએ પણ ઈ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ માં જઈને અથડાતા નથી શું કામ નથી અથડાતા કેમ કે એના ઉપર લાગતું કુલંબીય બળ જેટલું એને કેન્દ્ર તરફ આકર્ષે છે એટલું જ એની કક્ષામાં રહીને સર ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે એટલું એટલું બળ એને કેન્દ્ર ત્યાગી લાગે છે ઈ બંને બળના મૂલ્ય સમાન છે એટલે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સુધી અથડાતા નથી તો સરખાઈ નિયમ આપણી પાસે છે તે સમીકરણો તો આપણે શું સરખાવવાનું છે FE is equal to FC સરખાવવાનું છે તો F બરાબર છે મારી પાસે 1/4 pi epsilon 0 Z/E² / R² is equal to FC કેટલું છે mv² / r છે તો બંને બાજુથી એક એક r કેન્સલ થઈ જશે તો તમને r બરાબર શું જો છે તો કે r બરાબર તમને આવું કંઈક મળે r બરાબર મળશે 1/4 pi epsilon 0 Z² / mv² મળશે તો આ છે તમારા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જો v ને એ બધા પદોને આપણે સોટા ઉપર આગળ સુધાર કરવાના છે એનર્જીના સ્વરૂપમાં મેળવશું ધ્યાન ત્યારે કક્ષાના તરફની બધાની ચર્ચા કરશું પણ ઇલેક્ટ્રોન છે ઈ એના ન્યુક્લિયસ થી એટલો દૂર હશે જેને આપણે એની કક્ષીય ત્રિજ્યા કહીશું હવે આની ઉપરથી ઈ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન છે ઈ કઈ અમુક એનર્જી લઈને ગતિ કરતો હશે ભાઈ સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન કઈ ઈ એનર્જી ધરાવતો હશે તો ઈ એનર્જી એટલે ઈ બરાબર તો આપણને ખબર છે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ગતિ ઊર્જા પ્લસ એની સ્થિતિ ઊર્જા કે નહીં તો હવે આ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મારે શોધવી હોય તો ગતિ ઊર્જા શોધી છે એટલે સ્થિતિ ઊર્જા મને આરામથી મળી જશે તો કે ભાઈ આ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી છે તો ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે નોર્મલી આમ કહું છું કે k = શું થાય છે 1/2 mv² થાય છે તો હવે આના આ સમીકરણમાં જુઓ છે તો v² મારે આમાંથી મેળવી લેવાનું છે ભાઈ તો v² મને મળી જશે તો કે ભાઈ v² = શું મળશે તો કે v² is equal to આના સમીકરણમાં v² ના સૂત્રનો વર્તા કરો તો v² = શું થાય 1/4 pi epsilon 0 Z² / mr થઈ ગયું ને તો v² = આપણે કહીએ તો v² ની કિંમત આ સમીકરણમાં મૂકું ભાઈ તો k = મને મળે છે 1/2 એટલે આ કેટલા થઈ જશે 1/8 pi epsilon 0 થઈ જશે 4 × 8 m v ની જગ્યાએ હું મૂકીશ આ મૂકું છું Z² / mr mm કેન્સલ થઈ જશે તો કાઇનેટિક એનર્જી k = 1/8 pi epsilon 0 Z² / r તો જો એક વસ્તુ તમને અહીંયા ખૂબ સારી રીતે સમજાવી ભાઈ
के તમને મળે છે કે શું મળે છે ઈ જે તે કક્ષામાં r જેટલા અંતરે રહેલા ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાનની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી કે મળે છે પણ હવે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા વચ્ચેનો સંબંધ એ પાછો આપણને ખૂબ સારી રીતે ખબર છે યાદ કરો જો 11માં ધોરણમાં આપણે ભણી લીધા કે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી સોરી સ્થિતિ ઊર્જા u - 2k ભણી લીધા કે u is equal to minus 2k तो u is equal to minus 2k था तो भाई तो k is equal to मां आपने जो sorry u is equal to तो के u is equal to थ्री जैसे minus 1 upon 8 चाहिए लोगों की जैसे 4 pi epsilon 0 z square by r तो तुमने r इलेक्ट्रॉन की r जितना अंतर है स्थिति ऊर्जा तो नंबर है મળે છે કે તો આ તમને મળી ગઈ છે હવે ગતિ ઊર્જા પણ મળી ગઈ છે સ્થિતિ ઊર્જા પણ મળી ગઈ છે તો આ ઇલેક્ટ્રોન જે કેન્દ્રથી r જેટલા અંતરે છે હજી હું કહું છું આપણે n ની કક્ષા એવી ચોખટ કરી છે નહીં હજી કોઈ સમ હાફ ઓફ r ડિસ્ટન્સ રહેલો ઇલેક્ટ્રોન હોય તો એની ઉપર લાગતા બળોના આધારે એની ઊર્જામાં અને એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં શું ફેરફાર થશે એ ચર્ચા કરીએ છીએ તો મારી ફાઇનલ એનર્જી E is equal to होता है U plus K तो K plus U बराबर है तो K plus U तो total energy E is equal to तुमने ऊपर जैसे K is equal to जब हम अपने पर epsilon zero z square बना plus minus one upon four pi epsilon zero z square बना तो ले कौन सी जैसे आपने में समीकरण बना minus अब तो लगा पड़े ले one upon eight pi epsilon zero तो तुमने final समीकरण चाहिए तो लगा पड़े one upon eight pi एप्सिलॉन जीरो जेड स्क्वायर बाय आर बढ़ से करें तो आ थी के ये टोटल एनर्जी जो आ उसे नेगेटिव अब तुमने એટલી વસ્તુ અહીંયા ખબર પડવી જોઈએ કે આ ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ આવે છે એનો મતલબ શું થાય જ્યારે ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ આવતી હોય ત્યારે એ ઊર્જાને આપણે શું ગણી હતી ई ऊर्जा ने एनी बंधन ऊर्जा के लिए भाई बंधन ऊर्जा से हमेशा के लिए पहुंचे ऋण पहुंचे क्या क्योंकि अटली एनर्जी थी इलेक्ट्रॉन छे ई न्यूक्लियस साथे जकड़ा रहलो छे न्यूक्लियस साथे बंधित छे जो आ ऊर्जा नो मूल्य धन मळतो हो तो एनो मतलब शू समझवानो थाय के आ इलेक्ट्रॉन छे ई फ्री इलेक्ट्रॉन छे मुक्त इलेक्ट्रॉन छे मतलब कोई कक्षा मां गति करवा माटे बंधित नथी એવો ઇલેક્ટ્રોન છે પણ કેમ કે અહીંયા મને જો ટોટલ એનર્જી ઈ કંઈક નેગેટિવ મળે છે એનો મતલબ એમ થાય કે આ ઇલેક્ટ્રોન્સ છે પરમાણુના આ ઇલેક્ટ્રોનો ઈ કંઈક ન્યુક્લિયસ સાથે અમુક બંધન ઊર્જાથી જકડાયેલા છે જો એને ત્યાંથી મુક્ત કરવા હોય તો અટલી ને અટલી પોઝિટિવ એનર્જી આપવી પડે જે આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર એઝ અ વર્ક ફંક્શન જોઈ ગયા હતા કે ઈ ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે એટલી લઘુત્તમ ઊર્જા આપવી પડે એટલી મિનિમમ ઊર્જા આપવી પડે કે જેથી ઇલેક્ટ્રોન એના કક્ષામાંથી છૂટો પડે અને ઈ કક્ષામાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોનની એનર્જી જો બધી જગ્યાએ આપણે કેલ્ક્યુલેટ કરી ત્યાં તમને પોઝિટિવ મળી તો એની પરથી એમ તો કહી શકાય ને કે જે ઇલેક્ટ્રોનની એનર્જી પોઝિટિવ મળતી હોય ઈ ઇલેક્ટ્રોન્સ કેવો છે મુક્ત ઇલેક્ટ્રોન છે અને જે ઇલેક્ટ્રોનની એનર્જી તમને નેગેટિવ મળે છે એનો મતલબ શું થશે કે ઇલેક્ટ્રોન કેવો હશે બંધિત ઇલેક્ટ્રોન હશે કાઈ અમુક બળથી અમુક ઊર્જાથી ન્યુક્લિયસ સાથે જકડાયેલો હશે તો આટલી થઈ એની ઊર્જા જેને નેગેટિવ મળે છે એનો મતલબ આપણે એમ સમજશું કે એક બંધિત ઊર્જા છે ક્લિયર ભાઈ તો ખાસ આ વસ્તુ હું બોર્ડ વર્ક જે છે એ તમારે તમારા મટીરિયલમાં ક્યાંય લખી રાખવું કેમ કે ક્યાંક ને ક્યાંક તમને મટીરિયલની અંદર ઘણી બધી વસ્તુ ટૂંકમાં બતાવી દેવામાં આવી છે એટલા માટે બરોબર તો જોઈએ એની વસ્તુ ભયામાં કે પ્રચલિત ખ્યાલનો ઉપયોગ કરીને રધરફોર્ડનું પરમાણુ ઉદ્યોગનું ન્યુક્લિયર મોડેલ પરમાણુનું એવું ચિત્ર રજૂ કરે છે કે પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ નાના દળદર અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ ગતિકીય રીતે સ્થાયી એવી અનુરૂપ કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનો બનેલો છે અને વિદ્યુતીય રીતે તટસ્થ ગોળો છે જો હજી આખા પરમાણુને એણે ગોળો જ કીધો છે એટલે પરમાણુ તો વિદ્યુતીય રીતે કેવો છે તટસ્થ છે ઇલેક્ટ્રોન્સ પણ છે અને
પ્રોટોન્સ પણ છે મતલબ ધન વિષભારી આજે છે અને ઋણ વિષભારી આજે છે તો એના પર લાગતા બંને બળો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ FE અને તેમની કક્ષામાં ગતિશીલ રાખવા માટે જરૂરી કેન્દ્રનામી બળ FC પૂરું પાડે છે તો FE = FC સરખો તમને R મળશે R મળી જાય પછી કાઇનેટિક એનર્જી K = તમને મળશે E² / 8π0 R અને U E² / 4π0 R અને આધારે તમને કુલ એનર્જી E² - E² / 8π0 R હવે અહીંયા જે બધી જગ્યાએ આપણે Z લીધો છે એ Z ન્યુક્લિયસની સાથે બંધિત હોય ને તો લેવાનું પણ કેમ કે જો તમે અહીંયા માત્ર એક ઇલેક્ટ્રોનની ચર્ચા કરતા હો ને ખાસે રહો જો તમે માત્ર અહીંયા એક ઇલેક્ટ્રોનની ચર્ચા કરતા હો ને તો તમારે કોઈ પણ જગ્યાએ Z છે એને કન્સિડર કરવો નહીં જો માત્ર એક ઇલેક્ટ્રોનની ચર્ચા કરતા હો તો એટલા માટે અહીંયા Z છે એને કન્સિડર કરી શકાશે નહીં તો ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ઋણ છે એ હકીકતનું સૂચન છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે જો E ધન હોત તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ધન બંધ કક્ષામાં ન ફરતો હોત મતલબ એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન જે આ જેટલા ડિસ્ટન્સમાં ભ્રમણ કરે છે ને E ડિસ્ટન્સ ફિક્સ છે જે તે ઇલેક્ટ્રોન માટે હવે એની ઉપરથી પછી આપણે કક્ષાના ખ્યાલ ઉપર જવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં એટલે આ વાત સમજાવવી બહુ મહત્વની છે કે ઇલેક્ટ્રોનની એનર્જી ઋણ મળે છે એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન કોઈ આ જેટલા ડિસ્ટન્સે બંધિત છે દરેક ઇલેક્ટ્રોન છે જુદા જુદા આર આર જેટલા અંતરે બંધિત છે એનો મતલબ એમ થાય કે ઈ ઇલેક્ટ્રોનનો એની ઉપરથી કક્ષાઓનો ખ્યાલ આવે છે તો એના રિલેટેડ દાખલાઓ જે છે એ આપણે જોઈએ હવે તો લેવલ 1 એ ટેક્સ ન્યુમેરિકલ ની અંદર જોઈએ કે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ કે જેની ત્રિજ્યા 10⁻¹⁵ મીટર છે સૂર્યના જેવો જ છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં 10⁻¹⁰ મીટર ભ્રમણ કરે છે જો સૂર્યમંડળના પરિભ્રમણના પ્રમાણમાં પરમાણુના જેવું જ હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તેના કરતા વધારે નજીક કે દૂર હોય છે ટૂંકમાં કહેવામાં આવે છે કે રધરફોર્ડે છે ગ્રહોની સાથે સરખાવ્યું છે ન્યુક્લિયસ સોરી પરમાણુને જો એક્ઝેક્ટ એ જ રીતે પરમાણુની રચના હોત તો એની વસ્તુને જો તમે પરમાણુની રચના સાથે સરખાવો તો હાલમાં પૃથ્વી જે ડિસ્ટન્સ સૂર્યથી જે ડિસ્ટન્સે છે શું એ જ ડિસ્ટન્સે હોત કે જુદા ડિસ્ટન્સે હોત તમે સૌથી પહેલા તો તમે એ સમજો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી આવે છે તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર તમને આપી દીધેલી છે 10⁻¹⁵ અને ઇલેક્ટ્રોન કક્ષામાં જે ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા કેટલી આપી દીધેલી છે તો કે ભાઈ કક્ષાની ત્રિજ્યા જે છે એ તમને આપી દીધેલી છે 10⁻¹⁰ મીટર તો કે પહેલા તો એ જો કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા છે એ ન્યુક્લિયસની કક્ષીય ત્રિજ્યા કરતા કેટલી મોટી છે તો હું જો આ બંનેનો ગુણોત્તર લઉં ગુણોત્તર લઉં છું જો ભાઈ ગુણોત્તર હું કોનો લઉં છું એ ખાસ જોજો ગુણોત્તર લઈશ હું કક્ષીય ત્રિજ્યા ભાગ્યા ન્યુક્લિયસ ત્રિજ્યા ભાગ્યા ન્યુક્લિયસ ત્રિજ્યા તો કક્ષીય ત્રિજ્યા કેટલી છે તો કે 10⁻¹⁰ છે અને ન્યુક્લિયસ ત્રિજ્યા કેટલી છે તો કે 10⁻¹⁵ છે તો આ તમને મળશે 10⁵ તો આનો મતલબ એમ થાય કે જો આ કક્ષીય ત્રિજ્યા છે તો કક્ષીય ત્રિજ્યા = 10⁵ ન્યુક્લિયસ ત્રિજ્યા એટલે કે આનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા છે એ એના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે છે તો હવે એની વસ્તુ પૃથ્વી અને સૂર્ય માટે સરખાવે તો સૂર્યને આપણે શું સમજવાનું છે આપણો ન્યુક્લિયસ સમજવાનું છે અને પૃથ્વી છે એને આપણે શું સમજવાની છે ઇલેક્ટ્રોન સમજવાની છે તો એ બંને વસ્તુને જો આની સાથે સરખાવું તો શું થશે કક્ષીય ત્રિજ્યા મતલબ કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા હવે અહીંયા ચોકટ કરવું પડશે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા = 10⁵ ન્યુક્લિયસ ની ત્રિજ્યા એટલે હું લખીશ હું સૂર્યની ત્રિજ્યા તો જુઓ છે 10⁵ ગુણ્યા સૂર્યની ત્રિજ્યા કેટલી છે 7 × 10⁸
सात गुणिया दस ही आठ ने पांच तेर मीटर। तो हमने जो अहिया पृथ्वीनी त्रिज्या है पृथ्वीनी कक्षीय त्रिज्या के रेंज में पृथ्वीनी कक्षीय त्रिज्या तुमने मारे सात गुणिया दस ही तेर मीटर। पर जे खरेखर वास्तव में नहीं से पृथ्वीनी कक्षीय त्रिज्या 1.5 गुणिया दस ही 11 मीटर है। तो जो जो न्यूक्लियस की साथ है ना 100% सरखावामां आवे तो पृथ्वी अपना पास अत्यारे जितनी सूर्य ने जितनी नजीक है એટલી જ હોત કે એનાથી દૂર હોત। ઓબવિયસ વાત છે અત્યારે કક્ષીય ત્રિજ્યા 10 ની 11 ઘાત છે જો એની સાથે સરખાવો તો એની કક્ષીય ત્રિજ્યા થઈ 10 ની 13 ઘાત। તો ઓબવિયસ વાત છે કે જે પહેલા હતી એના કરતાં તમને દૂર જોવા મળે છે સૂર્ય કરતાં પૃથ્વી છે એ જો દૂર જોવા મળે જો ન્યુક્લિયસ ની અને પરમાણુની સાથે सूर्य अने पृथ्वी की कक्षीय त्रिज्याओं की सरखामणी करवामां आवे तो क्लियर भाई ये वस्तु खाली जस्ट सरखामणी ज करवानी छे अने कहेवानुं छे के जो पृथ्वी की कक्षीय त्रिज्या तो आटली होय पण जे खरेखर वास्तवमां आटली छे एटला माटे जो न्यूक्लियस साथे अने सरखाव परमाणु साथे अने सरखावामां आवे तो पृथ्वी की कक्षीय त्रिज्या पहेलानी कक्षीय त्रिज्या करता दूर मळे मतलब वधारे मळे। क्लियर तो वधे एनाथी आगळ भाई नेक्स्ट तो के गाइगर मास्टर का प्रयोग में 7.7 मेगा इलेक्ट्रो वोल्ट नो अल्फा कण शनि स्थिर बनी ने तेज दिशा में उल्टा रहे ते अगर न्यूक्लियस की तेनु नजीकतम अंतर कितनु थशे मतलब के तुमने अहिया डिस्टेंस ऑफ क्लोजेस्ट अप्रोच पूछे छे। मैं तुमने हेड-ऑन संघात लास्ट लेक्चर के अंदर समझाई એની અંદર એક વસ્તુ આપણે ક્લિયર કરી ગયા હોય કે હેડ-ઓન સંઘાત દરમિયાન જો હેડ-ઓન સંઘાત દરમિયાન ન્યુક્લિયસમાં શું થાય છે ઝડપથી જોઈએ કે આ મારો આલ્ફા કણ છે ઈગતિ કરતો કરતો આવતો તો ભાઈ અને આ જે ભારે ન્યુક્લિયસ કે જેનું આપણે સોનાની વરખ રાખેલું રાખેલું છે ને તો કે સોનાનું વરખ તો સોનાના વરખનો ન્યુક્લિયસ એની સાથે જ્યારે હેડ-ઓન સંઘાત કરવો છે હેડ-ઓન સંઘાત કરવા લોકો ઝડપથી યાદ કરી લો હેડ-ઓન સંઘાત એટલે ઇમ્પેક્ટ પેરામીટર બી શું થશે 0 થશે। હેડ-ઓન સંઘાત મતલબ માથા અમે માથું ક્યારે ફટકાશે કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી 0 થશે। ઇમ્પેક્ટ પેરામીટર બી 0 એટલે હેડ-ઓન સંઘાત હેડ-ઓન સંઘાત મતલબ પ્રકિરણનું કોણ કેટલું થશે પ્રકિરણનું કોણ થશે 180 યાદ આવું કે નહીં આપણે જોયું તો થીટા મેક્સિમમ ધેન બી મિનિમમ થીટા મિનિમમ ધેન બી મેક્સિમમ ઇમ્પેક્ટ પેરામીટર બી જો મોટો હશે તો પ્રકિરણ કોણ નાનો હશે। તો હવે અહીંયા જે એનર્જી છે તમને આપી દીધી છે ચલો એનર્જી ઇ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલ છે 7.7 મેગા ઇલેક્ટ્રોન। હવે સૌથી પહેલા તમે આ ઊર્જા છે ને એને જૂલમાં કન્વર્ટ કરી નાખશો બરોબર ને 7.7 ઇન્ટુ મેગા ઇલેક્ટ્રો વોલ્ટ ને મેગા એટલે 10^6 ઇન્ટુ ઇલેક્ટ્રો વોલ્ટ નો જૂલ માં ફેરવા છે 1.6 × 10⁻¹⁹। તો હવે તમને જે આ ઇ છે ઇ કઈક સમથિંગ મળશે ઇ શું મળશે ખાલી જગ્યા જૂલ મળે છે। ચલો હવે તમારે નજીકનું અંતર જોતું છે તો કે સૌથી પહેલા તો તમને ખબર છે કે જ્યારે અહીંયાથી બેકવર્ડ દિશામાં પાછો આવશે ત્યારે માનો કે આટલું નજીક ગયું છે તો આ બિંદુએ આ ડિસ્ટન્સ મને જોતું છે આ ડિસ્ટન્સ કે જેને ક્લોઝેસ્ટ એપ્રોચ બી કહેતો હતો બરાબર। તો હવે હું કહેશે કે જ્યારે આ આલ્ફા કણ ગતિ કરતો કરતો આવશે અહીંયા અથડા ત્યારે ઈ સમયે શું થઈ જશે એની ગતિ ઊર્જા 0 થઈ જશે વધશે શું માત્ર એની સ્થિતિ ઊર્જા। તો ઈ સમયે એની સ્થિતિ ઊર્જા જે છે એ કેટલી મળતી હતી યુ ઇઝ ઇક્વલ ટુ તમને યુ ઇઝ ઇક્વલ ટુ તમને કે લેવા મળતું હતું યુ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 z e into 2e જો મે 2e ઉમેરા કર્યા છે આલ્ફા કણ છે ઓબવિયસ વાત છે આલ્ફા કણ એટલે હીલિયમ બે ઇલેક્ટ્રોન છે એની પાસે 2e upon r। હવે e અંતર મે r ન કહેતા તો e અંતર મે r ન કહેતા હું કહીશું આપણે એનો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ d કહીશું બી જેટલા અંતરે બે કણો વચ્ચે લાગતા બળોની ચર્ચા છે। તો હવે હું બી ને સૂત્રમાં કરતા આવી તો ભાઈ તો બી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1/4πε0 z e ઇન્ટુ
अपॉन यू अथवा तो હું યુ લખી શકું અથવા તો કે લખી શકું સોરી ટોટલ એનર્જી ડી પણ લખી શકું તો ડી ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર પોટેન્શિયલ એનર્જી એટલે કે એટલે તો આપણે ખબર છે કે 2 ઇન્ટુ z ઇન્ટુ e સ્ક્વેર અપોન ટોટલ એનર્જી ઈ કે ની કિંમત છે એટલે તો તમને ખબર છે 9 ગુણ્યા 10 ની 9 2 ના 2 આ બધા અહીં પર તમે મૂકી દો 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 3 ગુણ્યા z z બરાબર અહીંયા તમારે શું લેવાનું છે ગાઈડર માસ્ટરનો પ્રયોગ છે તો ગાઈડર માસ્ટરના પ્રયોગમાં એને ટાર્ગેટ પ્લેટ તરીકે કઈ પ્લેટ લીધેલી હતી સોનાની લીધેલી હતી તો સોનાનો પરમાણુ ક્રમાંક કેટલો થશે 79 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10 ટુ ધી માઇનસ 19 હોલ સ્ક્વેર ડિવાઇડ બાય જે એનર્જી તમને અહીંયા મળશે જે સમથિંગ લાઈક 1.2 ઇન્ટુ 10 ટુ ધી માઇનસ 12 સમથિંગ મળશે આ એક ડિજિટ છે એ તમારી રીતે તમારે ચેક કરી લેવા 1.2 ઇન્ટુ 10 ટુ ધી માઇનસ 12 તો આ ડિસ્ટન્સ છે એ તમને મળી જશે ઇન મીટર જેને આપણે કહીએ છીએ મિનિમમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મતલબ એટલો મહત્વ એટલો બધો તમને જીવી જઈ શકશે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચની વાત આવતી હોય ત્યારે એ સમયે થયું શું હશે કે આ જે આલ્ફા કણ ગતિ કરતો કરતો આવે છે જેટલી એનર્જી હતી એ બધી જ કાઇનેટિક એનર્જી એ જગ્યાએ સમ રૂપાંતર પામી જશે સ્થિતિ ઊર્જાની અંદર ગતિ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામી જાય તો આ પોઈન્ટે રહી કઈ ઊર્જા સ્થિતિ ઊર્જા રહી ને ઉભો સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા અંતર બરોબર ને તો સ્થિતિ ઊર્જા યુ બરાબર ઉપરથી તમે ક્યારે પણ ડિસ્ટન્સ ઓફ પ્રોસેસ ને ક્રોસ કોઈ પણ હવે તો અહીંયા તમને ગાઈગર માસ્ટર ચોકટ કરી છે એટલા માટે તમે z = 79 સીધું લઈ લીધું કેમ કે આપણને ખબર છે કે ગાઈગર માસ્ટર ના પ્રયોગ ની અંદર સોનાની વરખ નો યુઝ કર્યો એટલા પણ એની જગ્યાએ કોઈ પણ પ્લેટ આવે છે બરાબર તો એના અકોર્ડિંગ z ચેન્જ થશે ક્લિયર ભાઈ તો જોઈએ એનર્જી આગળ પ્રાયોગિક રીતે એવું જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુની અંદર એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોવાના છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો કક્ષીય ત્રિજ્યા r અને વેગ વેલોસિટી v શોધો હવે સૌથી પહેલા તો એ સમજો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે મતલબ ઇલેક્ટ્રોન છે એ કાયલા ન્યુક્લિયસ સાથે બંધી એનર્જી ધરાવે છે તો તમને હવે ખબર પડી ગઈ જે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે એ કેવી ઉર્જા છે નેગેટિવ ઉર્જા છે એટલે કે નહીં તો આ ઇલેક્ટ્રોન ની ટોટલ એનર્જી e = નેગેટિવ હોય છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એને જોડો અહીં નાખો e બરાબર તો હશે -13.6 * 1.6 * 10 ની માઇનસ 19 જૂલ તમારે એ કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરવાની છે તો સૌથી પહેલા કક્ષીય ત્રિજ્યા ગણવા માટે આપણે જે સૂત્રની તારવણી અહીંયાથી કરી છે એ જ પ્રમાણે કરતી જવાની રહે તો કે હું ઝડપથી કહું હોય તો કે આપણને ખબર છે એક જ ઇલેક્ટ્રોન છે એટલે ઝેડ ની ગતિતા રહેશે ને તો કે f = fc થશે તો કે f = શું છે 1.4570 1.4570 e square upon r square is equal to mv square 1 આ થશે થશે કે નહીં તો તમને આની અંદર એનર્જી ઈ આપી દીધેલી છે તો હવે એનર્જી ઈ આપી દીધેલી હોય તો તમને ટોટલ એનર્જી ઈ ઉપરના સૂત્ર ઉપરથી પણ ખબર પડે તો કે પહેલા તો તમારે ટોટલ એનર્જી ઈ ના સમીકરણ ઉપરથી જાવ તો કે ઈ = મને હું મૂકું મળે છે -1/8πε0 e² / r મળે છે તો આની ઉપરથી મને r મળી છે એટલે એની કક્ષીય ત્રિજ્યા r તો કે r = શું થઈ જશે -1/8πε0 e² / e તો આ જે તમને ડિસ્ટન્સ મળશે એ મળશે e ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા મળે બરોબર પણ મારે શું જોતો છે કક્ષીય ત્રિજ્યા જોતી છે અને વેગ જોતો છે વેગ જોતો હોય તો આ સમીકરણમાંથી જાવ તો કે ભાઈ આ સમીકરણની અંદર હું જો વેગને સબ્જેક્ટ બનાવું તો આ સમીકરણ ઉપરથી ભાઈ આપણે મેળવી શકશું નો ડાઉટ ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે અમુક મિસ્ટેક છે પણ આપણે જસ્ટ 2-3 મિનિટ નું કામ છે એટલે આપણે એના પર જઈને ટેકનિકલ ફોલ્ટ આપશું નહીં પણ આપણે હવે શું શોધવાનું કીધું કે એની અંદર વેલોસિટી v મેળવવાની કીધી
तो वैसे से भी तुम्हारे खबर से एक आने पर मिले जैसे भाई शू मिले से तो क्या मान v ने सूत्र में करता करो तुम्हारे खबर से v स्क्वायर इज इक्वल टू शू मिले से v स्क्वायर इज इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 e स्क्वायर अपॉन r * n बराबर तो v इज इक्वल टू तुमने खबर से r करने पड़े से e अपॉन अंडर रूट 4 पाई एप्सिलॉन 0 r હવે તમને ખબર છે r તમને અહીંયા મળી ગઈ છે જે મળશે આમ હું સમજી ગયો મીટર અને માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખબર છે કેટલું છે 9.8 × 10⁻³ અને ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખબર છે 1.6 × 10⁻¹ કુલંબ રેડી કે નહીં ભાઈ તો એની પરથી તમે વેગ વેલોસિટી v છે એ આરામથી ફાઇન્ડ કરી શકો સિમ્પલ तो आज ना लेक्चर के अंदर આપણે અહીં સુધીનો દાખલો રાખી નેક્સ્ટ લેક્ચર ની અંદર થી બીજા બધા દાખલાઓ છે એ આપણે શરૂ કરશું આને લાર્જ કોન્સેપ્ટ ના છે થોડા પણ થોડા વધારે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી થોડા નાના નાના અવસ્થા ટેકનિકલ ઇશ્યુ ના કારણે થોડા પ્રોબ્લેમ્સ છે બધી ઓકે વી વિલ સોર્ટ આઉટ ધીસ થિંગ્સ પણ તમને હવે આ કોઈ પણ r ડિસ્ટન્સે રહેલા ઇલેક્ટ્રોન માટે ઊર્જા બળ અને આ જે ખાસ કન્સેપ્ટ છે ને ઈ નો બોલાવો જોઈએ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ વાળો કેમ કે આપણે કાઢી લઈએ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે ને ઈ વારંવાર આગળ ઘણી બધી શીખી આવશે ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય છે હેડ ઓન સંગાત ક્યારે થશે પછી પ્રક્રિયણ કોણ મહત્તમ ક્યારે મળશે ક્યારે ન્યૂનતમ મળશે ઈ બધી વસ્તુ છે ઈ હવે હા વગર કેવી રીતે ક્લિયર હોવું જોઈએ બરોબર ભાઈ એટમ ની અંદર આ વસ્તુમાં હવે કોઈ પ્રોબ્લેમ ન થાય કેમ કે હજી આપણે કક્ષાઓની તો ચર્ચા કરી નથી આપણે જે આગળ જતા જતા ધીમે 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 કક્ષાઓ અને એનો n સાથેનો સંબંધ ની બધી વસ્તુ છે ક્લિયર લી બેહારશું પણ છોકરાઓ જો અહીંયાથી જ આ વસ્તુની ખબર નહીં પડે ને ખાસ એનર્જીના ફેરફારોની ખબર પડે ને તો આગળ જતા પ્રોબ્લેમ થશે એટલે ખાસ એ વસ્તુ સમજવાની છે કે એનર્જી ગતિ ઊર્જાનો સંબંધ છે સ્થિતિ ઊર્જા સાથે ગતિ ઊર્જા સાથે કુલ એનર્જી છે એ ઋણ મળે તો હું થાય ધન મળે તો હું થાય આ બધી વસ્તુ છે એ કેવી રીતે ક્લિયર હોવું છે ઓકે તો આજના લેક્ચરની અંદર અનાયાસે રાખી આપણે એટલું મળીએ નેક્સ્ટ લેક્ચરથી ઓકે